હાલમાં ગુજરાત સરકાર દ્વારા જન્મના પ્રમાણપત્રમાં લખવામાં આવતા નામના ફોર્મેટમાં સુધારો કરવામાં આવ્યો, તેમજ જેમના જન્મના પ્રમાણપત્ર બની ગયેલ છે તેમાં સુધારો કરવા માટે ગાઈડલાઈન સાથે આદેશ જારી કરવામાં આવ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સમજીશું કે જન્મના પ્રમાણપત્રના નામના ફોર્મેટમાં થયેલો સુધારો આપણને કઈ રીતે ઉપયોગી થશે, હવે જન્મનું પ્રમાણપત્ર બનાવવાનું બાકી છે તેમને શું કાળજી રાખવી જોઈએ, કેવી રીતે જન્મનું પ્રમાણપત્ર બનાવવું, જન્મનું પ્રમાણપત્ર બની ગયેલ છે તો તેમાં કયા કયા પ્રકારના સુધારા થઈ શકશે, અને ત્યારબાદ નવી ગાઈડલાઈન મુજબ આધાર કાર્ડ બનાવવામાં શું કાળજી રાખવી જોઈએ, આમ આ તમામ મુદ્દાઓની ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા ઉપયોગી અને માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, 2024ના નવા સુધારા મુજબ મળશે પૂરા નામ સાથેનું જન્મ પ્રમાણપત્ર. જી હા મિત્રો, હવેથી જે જન્મ પ્રમાણપત્ર છે તે પૂરા નામવાળું મળશે, તેમજ જે જૂના જન્મના દાખલા છે તેમાં પણ થઈ શકશે સુધારો. એટલે કે જૂના જે જન્મના દાખલા હતા તેમાં માત્ર બાળકનું નામ, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે માત્ર બાળકનું નામ લખાયેલું આવતું હતું, તો આવા જૂના જન્મના દાખલામાં પણ થઈ શકશે સુધારો. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ તમારા જન્મ પ્રમાણપત્રમાં તમારું પૂરું નામ લખાવવા માગતા હોય તો તે પ્રમાણપત્રમાં તમારું પૂરું નામ કઈ રીતે લખાવવું, તેના માટે કેટલી ફી લેવામાં આવશે, આ તમામ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, આપણે આગળ જોયું તે પ્રમાણે જન્મના પ્રમાણપત્રમાં સુધારા બાબતે જે જોગવાઈ થયેલી છે, તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જન્મના પ્રમાણપત્રના નામના ફોર્મેટમાં સુધારો કરવામાં આવ્યો છે, અને આ સુધારાથી બાળકના પૂરા નામ સાથેનું આધાર કાર્ડ બનાવવામાં સરળતા રહેશે. તો આમ અત્યાર સુધી જે માત્ર નામ લખવામાં આવતું હતું તેના કારણે બાળકના જે આધાર કાર્ડ છે તે બનાવવામાં તકલીફ થતી હતી અને તે અરજીઓ પણ રિજેક્ટ થતી હતી. તો હવે આ સુધારાનો જે પરિપત્ર થયેલ છે તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો મિત્રો, વર્ષ 2023માં ભારત સરકાર દ્વારા જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969માં પ્રથમ વખત કાયદાકીય રીતે સુધારો કરવામાં આવ્યો છે. તો આ પ્રમાણે મિત્રો, ભારત સરકાર દ્વારા 2023ના વર્ષમાં જે જન્મ મરણ નોંધણી અધિનિયમ 1969 હતો તેમાં કાયદાકીય રીતે સુધારો કરી અને પ્રથમ વખત આ સુધારો કરવામાં આવેલો છે. આમ તો મિત્રો, જે જન્મનું પ્રમાણપત્ર છે તે પહેલેથી જ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ રહ્યો છે, પણ જે આધાર કાર્ડની નવી ગાઈડલાઇન્સ આવી તે આવતાની સાથે જન્મનું પ્રમાણપત્રનું જે મહત્વ છે તે વધુ વધી ગયેલું છે અને તે એક અગત્યનો દસ્તાવેજ બની ગયેલો છે. તો મિત્રો, તાજેતરમાં જ જે આધાર એજન્સી છે UIDAI, તો આ આધાર એજન્સી દ્વારા એક ગાઈડલાઇન્સ કમ આદેશ જારી કરવામાં આવ્યો છે કે બાળકનું આધાર કાર્ડ બનાવવાનું છે તે બાળકના જન્મ પ્રમાણપત્રમાં જે નામનું કોલમ હોય તે નામના કોલમમાં જે મુજબ નામ લખાયેલું હશે તે જ પ્રમાણે તે બાળકનું આધાર કાર્ડ બનશે, અને ગુજરાતમાં જન્મ પ્રમાણપત્રમાં નામના ફોર્મેટ છે તેમાં જે તે વ્યક્તિનું માત્ર નામ જ લખાયેલું આવતું હતું. તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જે UIDAI ગાઈડલાઇન્સ છે તે તમે અહીંયા જોઈ શકતા હશો. તો આ ગાઈડલાઇન્સમાં એવું કહેવામાં આવ્યું છે કે જે બાળકનું આધાર કાર્ડ બનાવવાનું હોય તે બાળકના જન્મ પ્રમાણપત્રમાં જે નામના કોલમમાં જે પ્રમાણે નામ લખાયેલું હોય તે જ પ્રમાણેનું આધાર કાર્ડ બનશે, અને ગુજરાતમાં જે નામનું ફોર્મેટ છે તેમાં માત્ર ને માત્ર જે તે વ્યક્તિનું નામ જ લખવામાં આવે છે. તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. દાખલા તરીકે મારી જ વાત કરું તો ફક્ત મેહુલ લખાયેલું આવે છે, જ્યારે અન્ય રાજ્યનું જે ફોર્મેટ છે તેમાં તે વ્યક્તિના માત્ર નામ લખાયેલું આવતું નથી પણ તે નામની સાથે સાથે તેના પિતાનું નામ અને અટક સળંગ લખાયેલું આવે છે, જેથી ત્યાં પૂરા નામવાળું આધાર કાર્ડ બનાવવું એકદમ સરળ છે, કેમ કે ત્યાં નામના કોલમમાં પૂરેપૂરું નામ લખાયેલું આવે છે અને જેથી પૂરા નામવાળું આધાર કાર્ડ સરળતાથી બની જાય છે.
જેથી ગુજરાતમાં જે નામના કોલમમાં આ વિસંગતતા રહેલી છે તેના કારણે બાળકનું પૂરા નામવાળું આધાર કાર્ડ બનાવવા જતાં આધાર કાર્ડની અરજીઓ રિજેક્ટ થવાના પ્રશ્નો ઉદ્ભવે છે. તો તેને ધ્યાને લઈ અને ગુજરાત સરકાર દ્વારા જે નામના ફોર્મેટ છે તે નામના ફોર્મેટમાં સુધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો, જે પહેલાં છે તે નામનું ફોર્મેટ આ પ્રમાણે હતું કે જન્મના પ્રમાણપત્રમાં ફક્ત ને ફક્ત બાળકનું નામ જ લખાતું હતું. દાખલા તરીકે મેહુલ, તો આ પ્રમાણે માત્ર બાળકનું નામ લખાતું હતું. જ્યારે નવું ફોર્મેટ હવેથી આવશે તેમાં બાળકનું નામ સાથે પિતાનું નામ અને અટક એમ પૂરેપૂરું નામ લખાશે. તો આમ આ બાબતને ધ્યાને લઈ અને ગુજરાત સરકાર દ્વારા જન્મ પ્રમાણપત્રના નામના ફોર્મેટમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવેથી બાળકના નામ સાથે પિતાનું નામ અને અટક પણ જોડી શકાશે. એટલે કે મેહુલ કાનજીભાઈ કણઝરિયા આ રીતે પૂરેપૂરું નામ લખાવી શકાશે. અને નામના કોલમમાં પૂરું નામ લખાયેલું હશે તો તેના કારણે આપણને આધાર કાર્ડ બનાવવામાં પણ સરળતા રહેશે. તો આ પ્રમાણે જો પૂરેપૂરું નામ લખાયેલું હશે તો આધાર કાર્ડની અરજી રિજેક્ટ થવાનો પણ પ્રશ્ન રહેશે નહીં. અને જો બાળકનું જન્મનું પ્રમાણપત્ર બની ગયું છે અને નામના કોલમમાં ફક્ત બાળકનું નામ જ લખાયેલું હશે તો તે સુધારો કરવા માટે પણ સરકાર દ્વારા નવી ગાઈડલાઇન સાથેનો આદેશ તમામ કચેરીઓને જારી કરવામાં આવ્યો છે. તો આ પ્રમાણે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે આદેશ છે તે જારી કરવામાં આવ્યો છે અને જેના કારણે જન્મના પ્રમાણપત્રમાં સુધારો થઈ શકશે. એટલે કે નામમાં સુધારણા થઈ શકશે. જે બાળકના જન્મ પ્રમાણપત્રમાં ફક્ત બાળકનું નામ લખાયેલ છે તેમાં સુધારો કરી શકાશે. અને આ સુધારો કરાવવા માટે એફિડેવિટની પણ આવશ્યકતા નથી. એટલે કે સુધારા માટે કોઈ પણ પ્રકારનું સોગંદનામું આપવાની જરૂર નથી. માત્ર તમે એક અરજી આપી અને તેમાં સુધારો કરાવરાવી શકો છો. આ ઉપરાંત તેમાં ફીની વાત કરીએ તો નકલ ફી, જે પ્રથમ નકલ છે તે તમને એકદમ ફ્રીમાં આપવામાં આવશે. અને બાકીની તમે વધારાની નકલ મેળવવા માગતા હોય તો તેના માટે તમારે જે તે નિયત થયેલી ફી છે તે ચૂકવવાની રહેશે. અને આ પ્રમાણે જે નામના સુધારો છે તે એકદમ સરળ પ્રક્રિયા થઈ ગઈ છે, જેથી કરી અને જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરાવવો સરળ બની ગયેલ છે. તો આમ મિત્રો, જો બાળકનું જન્મનું પ્રમાણપત્ર બની ગયેલું હોય અને નામના કોલમમાં ફક્ત બાળકનું નામ જ લખાયેલું આવતું હોય તો તે સુધારો કરાવવા માટે સરકાર દ્વારા અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળતી છે તે પ્રમાણેની ગાઈડલાઇન સાથે આદેશ છે તે તમામ કચેરીઓને જારી કરવામાં આવ્યો છે. અને કહેવામાં આવ્યું છે કે આવા જન્મના પ્રમાણપત્રો કે જેમાં ફક્ત બાળકનું નામ જ લખાયેલું છે તો તેમને સુધારો કરાવવા માટે કોઈ પણ પ્રકારનું એફિડેવિટ કે સોગંદનામું લેવાનું નથી અને સુધારો કરી દેવાનો છે. અને એક નકલ ફ્રીમાં આપવાની છે. અને અરજદાર એકથી વધુ નકલ કઢાવવા માગતા હોય તો બાકીની અન્ય નકલો માટેની જે નિયત થયેલી નકલ ફી છે તે લઈ અને તે પણ નકલો કાઢી આપવાની રહેશે. તો મિત્રો, આ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જન્મના પ્રમાણપત્રમાં જે નામ લખવામાં આવતું હતું તે નામના ફોર્મેટમાં સુધારો કરવામાં આવ્યો છે. તે બાબતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ આ પ્રમાણેની ગાઈડલાઇન જારી કરવામાં આવી છે, જેના કારણે સામાન્ય નાગરિકો માટે આ જે ગાઈડલાઇન છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહેશે. અને જે સામાન્ય નાગરિક છે તે જન્મ પ્રમાણપત્રમાં પોતાનું પૂરું નામ લખાવવા માટેનો જે સુધારો છે તે એકદમ સરળતાથી કરાવી શકશે. અને સુધારો થયા બાદ જે તે પોતાનું આધાર કાર્ડ પણ એકદમ સરળતાથી બનાવડાવી શકશે. તો મિત્રો, આશા રાખું કે જન્મ પ્રમાણપત્રમાં જે નામના કોલમમાં સુધારો થયેલો છે તે સુધારો કઈ રીતે કરાવવો, તેના માટે શું ફી લાગશે, એફિડેવિટ આપવું પડશે કે નહીં, તે તમામ પ્રક્રિયાનો તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો. અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.